જય શ્રી કૃષ્ણ, જય મુરલીધર. તમારા બધાનું સ્વાગત છે અમારી ચેનલ ઉપર. અને હજી સુધી જો તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો સબસ્ક્રાઇબ કરજો, જેથી તમને અમારા નવા વિડીયો સૌથી પહેલા જોવા મળે. અને આજે આપણે બનાવીશું, આજે આપણે દાળ ઢોકળી બનાવીશું, જે એક નવા જ સ્વાદ સાથે બનાવીશું, જે તમે ક્યારે પણ નહીં બનાવી હોય. તો ચાલો હવે આપણે દાળ ઢોકળી બનાવવાનું શરૂ કરીએ. એના માટે મેં અડધી વાટકી તુવેરની દાળ લીધી છે, એને બે પાણીથી ધોઈ અને બાફી લેશું. અને બે વાટકી ઘઉંનો લોટ લેશું. એમાં આપણે હવે થોડું મીઠું અને હળદર ઉમેરી અને આપણે લોટ બાંધી લેશું અને તેલ ઉમેરીશું. અને જરૂર પ્રમાણે આપણે પાણીથી રોટલી જેવો લોટ બાંધી લેશું. વધારે આપણે ઢીલો નહીં અને વધારે કઠણ પણ નહીં, એવી રીતનો આપણે જે રોટલીનો બાંધતા હોઈએ એવી રીતનો લોટ બાંધી લેશું. તો હવે આપણો લોટ બંધાવવા આવ્યો છે. અને હવે આપણે સારી રીતે મસળી લેશું. દાળ પણ બફાઈ ગઈ છે, હવે આપણે દાળનો વઘાર કરી લેશું. તો રાઈ ઉમેરી છે મેં. તમારે જો અહીંયા ખડા મસાલા ઉમેરવા હોય તો તમે ઉમેરી શકો છો, પણ ગરમી હોવાથી મેં અત્યારે ખડા મસાલા નથી ઉમેર્યા. અને જીરું ઉમેરીશું, લીમડો ઉમેરીશું, અને દાણા ઉમેરીશું, અને ડુંગળી ઉમેરીશું. તમને જો ડુંગળી ના ગમતી હોય તો ખાલી ટમેટા જ ઉમેરવાના. અને ડુંગળી અને ટમેટાને સારી રીતે આપણે સાતળી લેશું અને પછી તેમાં આપણે મસાલા કરીશું. મેં અહીંયા કોઈ પણ ગરમ મસાલાનો ઉપયોગ નથી કર્યો. જો તમારે ગરમ મસાલા રાખવો હોય તો તમે રાખી શકો છો, પણ હું એકદમ સાદી દાળ બનાવું છું. થોડી હળદર ઉમેરીશું અને મીઠું મેં દાળમાં ઉમેર્યું છે, એટલે આપણે જો જરૂર હશે તો મીઠું ઉમેરીશું. અને થોડું ધાણા પાવડર ઉમેરીશું અને સોતે કરી અને આપણે દાળ ઉમેરી દેશું તેમાં. તમારે ગરમ મસાલા કે ઉમેરવા હોય તો તમે ઉમેરી શકો છો, પણ મેં ઉનાળાના કારણથી ગરમ મસાલાનો ઓછો ઉપયોગ કર્યો છે. અને હવે દાળમાં આપણે પાણી ઉમેરી દેશું અને ધીમા તાપે આપણે મૂકી દેશું. અને બીજી બાજુ આપણે જે લોટ બાંધ્યો છે એના લુવા બનાવી અને તેમાં સ્ટફિંગ ભરી દેશું. મેં ઉપરથી થોડું લાલ મરચું પણ ઉમેર્યું છે, જેનાથી મરચું બરે નહીં. અને થોડી ખાંડ ઉમેરીશું અને આપણે લીંબુનો રસ પણ ઉમેરીશું, જેનાથી ખાટો મીઠો સ્વાદ આપણી દાળનો આવે. અને મેં ત્રણ બટેકાને બાફી લીધા છે, એને સારી રીતે હાથથી મેશ કરી લેશું અને તેનો આપણો મસાલો બનાવી લેશું. સાવ આપણે મેશ છૂંદો નથી કરવાનો, પણ હાથેથી તોડશું તો બરાબર સરખું થશે મેશ, એટલે આપણે બહુ સૂંદો પણ નહીં અને બહુ કટકા ના રહે એ રીતના આપણે એ બટેકાને મેશ કરવાના છે. મીઠું ઉમેરીશું, ધાણા પાવડર ઉમેરીશું, થોડી હળદર ઉમેરીશું, થોડા મરચા અને આમચૂર પાવડર ઉમેરીશું અને ધાણા ભાજી આપણે ઉમેરી દેશું. તો હવે આપણે આપણો જે સ્ટફિંગ બનાવવાનું છે તે તૈયાર કરી લેશું. બધું જ સારી રીતે મિક્સ થઈ ગયું છે. અને હવે આપણે જે લોટ છે તેના લુવા બનાવી લેશું. એક સરખા આપણે બધા જ લુવા બનાવી લેશું અને પછી તેમાંથી આપણે નાની નાની પૂરીઓ વણી લેશું. તમારે જેવી બનાવી હોય પૂરી એ રીતના તમે બનાવી શકો છો. બહુ જાડી નથી રાખવાની પૂરી, આપણે જેવી રોટલી બનાવતા હોઈએ એવી રીતના આપણે એવી રીતે આપણે પૂરીને વણી લેશું. અને હવે 1 થી 1.5 ચમચી જેટલો આપણે તેમાં સ્ટફિંગ ઉમેરીશું અને પછી તેને આ રીતે જો બંધ કરી લેશું, જેનાથી આપણો જે સ્ટફિંગ છે તે બહાર ના આવે. અને જે વધારાનો લોટ છે તેને આપણે કાઢી લેશું. આવી રીતના આપણે બધી જ તૈયાર કરી લેશું. જો કેવી સરસ ડિઝાઇન પણ બને છે. તો હવે આપણે બીજી પણ હું તમને દેખાડી દઉં. તો આવી રીતના જ આપણે બધી બનાવી લેશું. જો તમને અમારા વિડીયો ગમતા હોય તો અમારી ચેનલને લાઈક કરજો,
શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો અને બાજુમાં આવેલા બેલ આઇકોન પણ પ્રેસ કરજો જેનાથી તમને અમારા નવા વિડીયો જોવા મળે। અને હવે આપણી બધી તૈયાર થઈ ગઈ છે અને હવે આપણી દાળ પણ ઉકળી ગઈ છે તો તેમાં આપણે એક એક કરી અને ઉમેરતા જશું અને વાસણ છે ને પોળું જ લેવાનું જેનાથી બધી જ સારી રીતે અલગ અલગ રહી શકે જેનાથી ચીપકે પણ નહીં એકબીજાથી તો બધી જ આ રીતે આપણે ઉમેરી દેશું। આપણે બધી જ ઢોકળી ઉમેરી દેશું અને 10-15 મિનિટ માટે આપણે તેને ધીમા તાપે જ બાફવાનું છે એટલે 10-15 મિનિટમાં સારી રીતે આપણી ઢોકળી બફાઈ જશે જેનાથી આપણો જે લોટ છે તે કાચો પણ ના રહે। હજી થોડી વાર છે, થોડી વાર પછી આપણે ચેક કરીશું, 5 મિનિટ પછી જોઈશું આપણી ઢોકળી। 5 મિનિટ પછી આપણી ઢોકળી સારી રીતે બફાઈ ગઈ છે અને હવે લીલા ધાણા ઉપરથી ઉમેરી અને આપણે તેને પ્લેટમાં લઈ લેશું। જો કેવી સરસ આપણી ઢોકળી બની છે, ભરેલી દાળ ઢોકળી જે તમે ક્યારે પણ નહીં બનાવી હોય। તો તૈયાર છે આપણી દાળ ઢોકળી અને ઉપર લીલા ધાણાથી ગાર્નિશ કરી લેશું। એકવાર જરૂરથી ટ્રાય કરજો તમે પણ આ રેસીપી, બહુ જ સરસ બને છે।